એક જ સરખા વઘારેલા મમરા કે ચવાણું ખાઈને તમે પણ કંટાળી ગયા હોય તો આ રેસીપી તમારા માટે છે હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ વિથ મોનિકા મશરૂમ તો આજે હું તમારી સાથે શેર કરી રહી છું ખૂબ જ ટેસ્ટી અને ચટપટા મસાલા સાથેના મસાલા મમરાની રેસીપી તો ચવાણાની ઝંઝટમાંથી પણ તમને મુક્તિ મળશે અને ચવાણા જેવો જ ટેસ્ટ આવશે તો ચલો આપણે વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા મોરા મમરા લીધેલા છે આ મમરા અત્યારે વરસાદી સિઝનના લીધે થોડા ઘણા હવાઈ ગયેલા હોય તો સૌથી પહેલાં તેને સારી રીતે શેકી લેવાના છે આવી રીતે શેકેલા મમરામાંથી વઘારેલા મમરા બનતા બિલકુલ વાર નથી લાગતી અને જો તડકો સારો એવો આવતો હોય તો તમે કલાક તડકો આવતો હોય તેવી જગ્યાએ સૂકવી દેશો તો પણ આટલા ક્રિસ્પી જ રહેશે અને હાથ વડે તોડશો તો ફટાફટથી તે તૂટી જશે જો તમારા ઘરે માઇક્રોવેવ હોય તો એક મિનિટ જેવો સમય માઇક્રોવેવ કરશો તો પણ આ મમરા એકદમ ક્રિસ્પી થઈ જશે તો હવે આ મમરા સારી રીતે ક્રિસ્પી થઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને પેનમાં જ તેને એકથી બે મિનિટ હલાવતા રહેવાનું છે જેથી કરીને ગરમ પેન હોય તો નીચે બેસી ના જાય હવે આ મસાલા મમરાની સાથે સાથે હું થોડા બી ઉમેરીશ જેનાથી ટેસ્ટ સારો આવે તો આ બીને આપણે તળીને ઉમેરવાના છે તો બીને તળવા માટે બે મોટા ચમચા જેટલું તેલ ગરમ થવા મૂકી દીધેલું તેલ ગરમ થઈ ગયું ત્યારબાદ તેમાં બે મોટા ચમચા જેટલા શિંગદાણા ઉમેરી દઈશું આ શિંગદાણા બધી બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ જાય અને આવી રીતે ઉપર ક્રેક્સ આવવા માંડે ત્યાં સુધી તેને ફ્રાય કરીશું શિંગદાણાની સાથે સાથે તમને પસંદ હોય તો દાળિયાની દાળ ફોતરા ઉતારેલી પણ લઈ શકો છો અને સાથે સાથે બુંદી પણ ઉપેરથી ઉમેરી શકો છો જેના લીધે આ મમરાનો ટિપિકલ ટેસ્ટ એકદમ ચવાણું હોય તેવો જ લાગશે તો હવે આપણા બી તળાઈને રેડી થઈ ગયા છે તો તેને બાઉલમાં લઈ લઈએ આ મસાલા મમરાને તમે ઢાંકણ ઢાંકી એર ટાઈટ રાખશો તો પંદરથી વીસ દિવસ સુધી ખોરા તો બિલકુલ નહીં થાય હવે મસાલા મમરાનો સ્પેશિયલ મસાલો જોઈ લઈએ તો સૌથી પહેલાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું આગળ જતાં ટેસ્ટ કરી લેવાનું જો ઓછું લાગે તો ઉપરથી વધારે ઉમેરી દઈશું ત્યારબાદ અડધી ચમચી જેટલું કશ્મીરી જે લાલ મરચું આવે તે લઈશું ત્યારબાદ અડધી ચમચી જેટલી હળદર પાવડર લઈશું બે મોટી જે ચમચી જેટલી દળેલી ખાંડ લેવાની છે હું અહીંયા દળેલી સાકરનો ઉપયોગ કરીશ આ બધી વસ્તુ ઉમેરાઈ જાય ત્યારબાદ અડધી ચમચી જેટલો સંચર પાવડર ઉમેરીશું જો તમારે સંચર પાવડર ના ઉમેરવો હોય તો અડધી ચમચી મીઠુંની જગ્યાએ તમે એક ચમચી જેટલું મીઠું ઉમેરી દેજો અહીંયા જો મમરા ખાટા પસંદ હોય તો એક ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરી શકાય હું અત્યારે આમચૂર પાવડર અવોઈડ કરું છું અમારા ઘરે આ મમરા ગળિયા જ પસંદ કરવામાં આવે છે હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાનું છે આ મસાલાને તમે પ્લાસ્ટિકના એરટાઈટ કન્ટેનરમાં છથી આઠ મહિના જેવું સ્ટોર કરી શકો છો તો જ્યારે પણ મમરા વઘારેલા તૈયાર હોય ત્યારે એક ચમચી આ મસાલો ઉપરથી સ્પ્રિંકલ કરી દેવાનો તો આ મસાલા મમરાનો ટેસ્ટ ઓર વધી જશે હવે આ મસાલાને એક જારમાં ભરી લઈએ તો ચલો હવે આપણે મમરા વઘારી લઈએ અને આ મસાલાનો ઉપયોગ કઈ રીતના કરવાનો તે જોઈ લઈએ હવે અહીંયા મમરા વઘારવા માટે મેં એક પેનમાં ફરીથી બે મોટા ચમચા જેટલું તેલ ગરમ થવા મૂકી દીધેલું તેલ સારી રીતના ગરમ થઈ જાય ત્યારબાદ એકથી બે ચપટી જેટલી તેમાં હિંગ ઉમેરીશું હિંગના લીધે આ મસાલા મમરાનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે ત્યારબાદ દસથી પંદર જેટલા લીમડાના પાંદ ઉમેરીશું વધારે તેલ ગરમ બિલકુલ નથી થવા દેવાનું નહીંતર આપણો લીમડો કાળો પડતો જશે હવે થોડું એવું તેલ સારી રીતના ગરમ થઈ જાય ત્યારબાદ વઘારમાં જ અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું જેના લીધે આ મમરાનો લુક અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ આવે જો તમારે આગળ બનાવેલા મસાલામાં પણ ચટણી અવોઈડ કરવી હોય અને ફક્ત પીળા જ મમરા રાખવા હોય તો એમ પણ કરી શકાય હવે તેલમાં હળદર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણા મમરા તેમાં ઉમેરી દઈશું આપણા મમરા ઓલરેડી શેકાઈ ગયેલા હતા એટલે આ મસાલા મમરા બનતા બિલકુલ વાર નહીં લાગે હવે મીડિયમ ફ્લેમ રાખી તેલમાં જે મસાલાઓ આપણે ઓલરેડી કરેલા છે તેની સાથે મમરાને મિક્સ કરી દેવાનું એકથી બે મિનિટ સારી રીતના હલાવાઈ જાય ત્યારબાદ અઢીસો ગ્રામ જેટલા મમરામાં ત્રણ મોટી ચમચી આપણો બનાવેલો મસાલો ઉમેરી દઈશું મસાલો ઉમેરાઈ જાય ત્યારબાદ તેને સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને ઉપરનો મસાલો નીચે સુધી ભળી જાય અને સારી રીતના તેનો લૂક અને ટેસ્ટ આવે તો તમે જોઈ શકો છો એકથી બે મિનિટમાં જ મમરાનો લુક એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે હવે આગળ તળેલા બી પણ આમાં હું ઉમેરી દઈશ હવે બીને પણ ફરીથી આપણે સારી રીતે આ મસાલા મમરામાં મિક્સ કરી દેવાનું છે ઓલરેડી જો તમારા ઘરે સેવ અવેલેબલ હોય તો ઉપરથી સેવ પણ છાંટી શકાય અને સાથે સાથે જો તમને સેવ બનાવવાની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આપણા મસાલા મમરા માર્કેટ જેવા પેકિંગમાં હોય તેવા રેડી છે તો ફ્રેન્ડ્સ જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો બીજા સાથે જરૂરથી શેર કરજો અને હા ચેનલ પર નવા હોય પહેલીવાર વિઝિટ કરી હોય તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને દરેક નવા નવા વિડીયોઝ તમને સૌથી પહેલાં જોવા મળે થેન્ક યુ